દેવીપૂંજક સમાજની દીકરીની હત્યા મામલે ચક્કાજામ. ગઈકાલે દેવીપૂંજક સમાજની 10 વર્ષીય દીકરીની હત્યાને લઈને સમાજની મહિલાઓ તેમજ આગેવાનો દ્વારા રોડ બ્લોક કરવામાં આવ્યો હતો. બોટાદ શહેરના ગઢડા રોડ પર આવેલા નાગલપરા દરવાજે મોટી સંખ્યામાં દેવીપૂંજકની મહિલાઓ સહિત આગેવાનો એકત્રિત થયા હતા. આરોપીની ધરપકડ તેમજ ફાંસીની કરવામાં આવી રહી છે માંગ. ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલનની આગેવાનીએ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે, જેને લઈને પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો છે. એક તરફ ઉત્તરાયણ ચાલી રહી છે, ઉત્તરાયણ પર્વનું મનાવવામાં આવી રહ્યું છે, જ્યારે બીજી તરફ 10 વર્ષની દીકરીની હત્યા થઈ હતી, જેને લઈને દેવીપૂંજક સમાજમાં નારાજગી જોવા મળી હતી અને આ નારાજગી રોડ પર આવી ગઈ હતી. બોટાદ શહેરના ગઢડા રોડ પર આવેલા નાંગલપર દરવાજે મોટી સંખ્યામાં દેવીપૂંજક મહિલાઓ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આમ દેવીપૂજક સમાજની દીકરીની હત્યાના મામલે ચક્કાજામ કરવામાં આવ્યો હતો. ગઈકાલે દેવીપૂજક સમાજની 10 વર્ષીય દીકરીના હત્યાને લઈને સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને આ આક્રોશ રોડ પર આવી ગયો હતો. આમ રોડ ઉપર મોટી સંખ્યામાં દેવીપૂજક સમાજના લોકો એકત્રિત થયા હતા અને ભારે સૂત્રોચ્ચાર સાથે ફાંસીની માંગ કરવામાં આવી હતી અને આરોપીની ઝડપથી ધરપકડ કરવામાં આવી તેવી પણ માંગ કરવામાં આવી હતી અને જ્યાં સુધી આરોપી નહીં પકડાય ત્યાં સુધી આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી, જેને લઈને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આપણે સાંભળવાના.